ओके दीकरा हवे जी आपणे જોવાના છીએ રસાયણ આકૃતિનો અધિતમ તો અગાઉના વિડિયોમાં આપણે જોઈ ગયા કે પ્રકાશ પ્રક્રિયાની અંદર એટીપી અને એનએડીપીએચ2 નું સંશ્લેષણ થાય એ ચર્ચા કરી ગયા ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન પણ એક્ઝેક્ટલી રીઅલમાં આ પ્રક્રિયા કેવી રીતે થાય તો એ આપણે હવે એટીપી અને એનએડીપીએચ2 નું સંશ્લેષણ એક્ઝેક્ટલી કેવી રીતે થાય ये आपणे आ रसायण आकृति अधितर ऊपर थी समझवाना छे। हवे आ थियरी नुं बीजुं नाम छे केमी ऑस्मोटिक हाइपोथीसिस एने कहेवाय। एटले के केमी ऑस्मोटिक एटले रसायण आकृति हाइपोथीसिस अधितर एटले धारणा छे अने आनी रजूआत जे छे रसायण आकृति अधितरनी रजूआत पीटर मिसेल नामना वैज्ञानिके आ रसायण आकृति अधितर्कनी रजूआत करी हती। ओके तो हवे जे छे आपणे अहीं अंदर જોવાના હવે આપણે અગાઉ જે જોઈ ગયા કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ના બધા વાહક પ્રોટીન છે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ છે એની ગોઠવણી ક્યાં હોય તો થાઇલેકોઇડિયા પટલની અંદર હોય તો આપણે જેમ કે પહેલા ડ્રો કર્યું છે થાઇલેકોઇડ જેમ કે पटलमय भाग पटलमय भाग गोठवाये हो लाइट हार्वेस्टिंग कॉम्प्लेक्स એટલે આપણે એ પહેલા ડ્રો કરીશું લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ જેમ કે પહેલો જે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ દેશે જેમ કે PS2 ફોટોસિસ્ટમ 2 લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ 2 તો ફોટોસિસ્ટમ 2 જે છે ત્યારબાદ વચ્ચે જે અહીં ગોઠવાયેલ છે સાઇટોક્રોમ B અને F તો અહીં જે ગોઠવણી જે છે જે વાહક પ્રોટીન જેમ કે વાહક પ્રોટીન કયા સાઇટોક્રોમ બી અને સાઇટોક્રોમ એફ નેવી જ રીતે પટલમય તંત્રમાં અન્ય લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ જેમ કે PS1 એટલે કે P700 અને આ જે છે P680 ઓકે તો આપણે જોઈ જ ગયા અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જેની અંદર PS1 અને PS2 બંને સંકળાયેલા છે ઓકે હવે થશે શું અહીંયા પ્રક્રિયા કેવી રીતે થાય કે જે થાઇરોકોઇડનો જે આ અવકાશીય ભાગ જે છે કે થાઇરોકોઇડનો અવકાશીય ભાગ આ અવકાશીય ભાગને લ્યુમન તરીકે પણ ઓળખવામાં આવે આ અવકાશીય ભાગની અંદર પાણીના અણુઓનું વિભાજન મોટા પ્રમાણમાં અને પાણીના અણુનું વિભાજન થવાને કારણે H+ પ્રોટોન આયન મુક્ત થશે આ જ પ્રકારની ઘટના હરિત કણનો આધારકનો ભાગ આ બહારનો ભાગ એટલે કયો કે હરિત કણનો આધારકનો ભાગ આધારકના ભાગની અંદર પણ પાણીના અણુનું વિભાજન થતું હોય અને H+ પ્રોટોન આયન મુક્ત થતા હોય છે એટલે શરૂઆતની અવસ્થા કેવી છે અત્યારે લ્યુમનની અંદર અને હરિત કણના આધારકની અંદર પ્રોટોનની સંખ્યા સમાન છે પ્રોટોનની સંખ્યા સમાન છે હવે એટીપીનું સંશ્લેષણ કરવું હોય તો પ્રોટોનનો ઢોળાવ સર્જાવો જોઈએ હવે અગાઉ આપણે જોઈ ગયા તે જ પ્રમાણે કે જેમ કે પ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં આ ફોટોસિસ્ટમની અંદર રહે આ PS2 જે ઉત્તેજિત થાય પોતાનો ઇલેક્ટ્રોન શું કરશે એ પોતાનો ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત કરે એ ઉત્તેજિત થાય અને પોતાનો ઇલેક્ટ્રોન મુક્ત કરે આ ઇલેક્ટ્રોનનો સ્વીકાર જે છે આ અને આ બીજું આ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કોના દ્વારા થાય પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક આ પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક જે છે આ થાઇરોકોઇડના પટલની બહારની તરફ એટલે ક્યાં હોય આધારક તરફ હોય છે હવે આ ઇલેક્ટ્રોન જે છે એ
वाहक प्रोटीन पासे नहीं जतो पण इलेक्ट्रॉन जे छे कोनी पासे जाय प्रोटोन आयन पासे जाय H+ H+ प्रोटोन आयन पासे जाय એટલે ઇલેક્ટ્રોન જે છે આ ઇલેક્ટ્રોન એને ગ્રહણ કોણ કરે પ્રોટોન આયન એટલે આધારકની અંદર જે આ પ્રોટોન આયન હાજર છે આધારકની અંદર જે આ પ્રોટોન આયન હાજર છે તે ઇલેક્ટ્રોનને ગ્રહણ કરે અને ત્યારબાદ આ ઇલેક્ટ્રોન કોની પાસે આવે વાહક ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિજાણુ પરિવહન તંત્રના વાહક પ્રોટીન પાસે આવે જેમ કે કયો હશે ઉદાહરણ અહીં લઈએ જેમ કે PQ પ્લાસ્ટોક્વિનોન પાસે જ્યારે પ્લાસ્ટોક્વિનોન પાસે ઇલેક્ટ્રોન આવશે ત્યારે આ ઇલેક્ટ્રોનની જોડે જોડે H+ પણ આવે અને આ જે PQ નું રૂપાંતર થાય PQ H2 માં રૂપાંતર થાય અને હવે જ્યારે PQ H2 ની અંદર રૂપાંતર થશે ત્યારબાદ આ ઇલેક્ટ્રોન જે છે હવે આગળ ત્યારબાદ તે આગળ વધે ઇલેક્ટ્રોન એટલે પાણીના અણુનું જે વિભાજન થતું હતું જેમ કે અહીંયા પણ થશે H2O નું વિભાજન અને H2O નું વિભાજન થઈને શું બનશે તો ખબર જ છે આપણને H+ + ઇલેક્ટ્રોન માઇનસ + ઓક્સિજન આ ઇલેક્ટ્રોન પણ અહીંથી ગતિ કરી રહ્યા હતા અને આ સીધે સીધો ઇલેક્ટ્રોન પણ ગતિ કરીને જાય બંને ઇલેક્ટ્રોન પાણીના અણુના વિભાજન દ્વારા પણ જતો હોય અને પ્રકાશ દ્વારા જે PS2 લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ ઉત્તેજિત થાય તેના દ્વારા પણ આ ઇલેક્ટ્રોન મુક્ત થતો હોય જે ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે જાય ઇલેક્ટ્રોન ગ્રાહકે બહારની તરફ છે અને આ ઇલેક્ટ્રોનને વાહક પ્રોટીનમાં આવવું હોય તો એ H+ જે આધારકમાં રહેલા H+ સાથે જોડાય અને પછી તે ઇલેક્ટ્રોન PQ પાસે આવે એ જ્યારે આવે ત્યારે આ H જે છે એ અંદરની તરફ મુક્ત થાય એટલે થયું શું H અંદર મુક્ત થયો અને ઇલેક્ટ્રોન જે છે ક્યાં ગયો અન્ય વાહક પ્રોટીન પાસે ગયો એટલે ઇલેક્ટ્રોનનું પરિવહન થયું પણ સાઇમલ્ટેનિયસલી એ જોડે જોડે બીજું શું થયું કે પ્રોટોન જે આધારકમાંથી ક્યાં આવી ગયો થાઇલેકોઇડના લ્યુમનની અંદર થાઇલેકોઇડના આધારક અવકાશીય ભાગની અંદર તે આવી ગયો ઓકે તો આ રીતે ઇલેક્ટ્રોન આવે પ્લસ પાણી અણુનું વિભાજન થાય એના લીધે પણ પ્રોટોન મુક્ત થાય છે હવે જે છે આ ઇલેક્ટ્રોન ફરી પાછો આગળ વહન કરશે અહીં રહેલા અન્ય વાહક પ્રોટીનમાંથી આ ઇલેક્ટ્રોન પસાર થશે અને અંતમાં ઇલેક્ટ્રોન જે છે ક્યાં પહોંચે PS1 પાસે આ ઇલેક્ટ્રોન જે છે PS1 પાસે પહોંચે અને PS1 માંથી આ ઇલેક્ટ્રોન હવે ક્યાં જશે તો અન્ય ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે જશે ફરી પાછો આ ઇલેક્ટ્રોન ગ્રાહક ક્યાં આવે છે પટલની બહારની તરફ આવે છે અને આ જ આધારકની અંદર જ કયો ઉત્સેચક આવેલો હોય તો આધારકની અંદર ઉત્સેચક આવેલો હોય NADP રિડક્ટેઝ NADP રિડક્ટેઝ ઉત્સેચક આ NADP રિડક્ટેઝ ઉત્સેચક જે છે એ સેમાં મદદ કરે તો એ NADP+ નું રિડક્શન કરીને NADPH પ્લસ H+ બનાવે એટલે H+ પ્રોટોન આયનનો ઉમેરો કરવાનો છે તો પ્રોટોન આયનનો ઉમેરો કરવાનો તો પ્રોટોન આયન ક્યાંથી વપરાય તો આધારકમાંથી આ પ્રોટોન આયન વપરાશે આધારકમાંથી આ પ્રોટોન આયન વપરાશે અને NADP+ સાથે જોડાઈને NADPH વત્તા H+ નું નિર્માણ કરશે એટલે અહીં તમે જો ઘટના કઈ બની પહેલી ઘટના કે એક તો આધારકમાંથી ઇલેક્ટ્રોનનું પરિવહન કરતા સમયે પ્રોટોન આયન આધારકમાંથી ક્યાં આવી જાય છે અવકાશીય ભાગમાં બીજું કે પ્રોટોન જે આધારકમાં જે હતા એમાંથી અમુક પ્રોટોન NADP ના રિડક્શનમાં વપરાય છે એટલે શું થયું આધારકમાં પ્રોટોનનો ઘટાડો થયો કારણ કે એક તો NADP ના રિડક્શનમાં પ્રોટોન વપરાય છે આ ઉપરાંત આ પ્રોટોન આધારકમાંથી જ્યારે ઇલેક્ટ્રોનનું પરિવહન થતું હોય ત્યારે આ પ્રોટોન અવકાશીય ભાગમાં આવે પરિણામે શું થશે અહીં થાઇલેકોઇડના અવકાશીય ભાગની અંદર પ્રોટોનનું પ્રમાણ શું થાય વધી જાય એટલે પ્રોટોનનું પ્રમાણ વધી જાય એટલે H+ની સાંદ્રતા વધી
જ્યારે આધારકની અંદર શું થયું H+ ની સાંદ્રતા ઘટી ગઈ કેમ ઘટી ગઈ જોઈ ગયા કે એક તો પ્રોટોન જે છે અહીંયા જ્યારે ઇલેક્ટ્રોનનું પરિવહન કરવાનું હોય ત્યારે એક તો અંદર આવી જાય અહીંયા એક વસ્તુ ટેક્સ્ટબુકના ડાયાગ્રામમાં આવી રીતે બતાવી છે પણ રીઅલમાં ખરેખર આ રીતે પ્રોટોન આવે અને પ્લસ જે છે અમુક પ્રોટોન NADPના રિડક્શનમાં વપરાય છે પરિણામે આધારકમાં પ્રોટોનનું પ્રમાણ ઘટી જાય જ્યારે અવકાશીય થાઇરોઇડના અવકાશીય ભાગમાં પ્રોટોનનું પ્રમાણ વધી જાય એટલે હવે પ્રોટોનનો ઢોળાશ સર્જાય એ ઢોળાશને તોડવામાં મદદ કરે ATPase ઉત્સેચક એનું જ બીજું નામ ATP સિન્થેટેઝ ઉત્સેચક તો હવે આ જે ATPase ઉત્સેચક જે છે ATPase આ ATPase ઉત્સેચક બે પેટા એકમોનો બનેલો છે શેનો બનેલો બે પેટા એકમોનો બનેલો F0 અને F1 બે પેટા એકમોનો તે બનેલો છે F0 ક્યાં ગોઠવાયેલ હોય તો F0 જે છે આ થાઇરોઇડના પટલીય રચનાની અંદર ગોઠવાયેલો હોય છે તો F0 જ્યારે F1 જે છે એ મોટો એકમ છે અને આ થાઇરોઇડના પટલમય રચના પાસેથી એ આધાર તરફ બહારની તરફ ઉપસી આવેલો તો આ સંયુક્ત રીતે F0 અને F1 સંયુક્ત રીતે કયા ઉત્સેચકની રચના કરે ATPase અથવા તો ATP સિન્થેટેઝ કયો ઉત્સેચક ATP સિન્થેટેઝ ઉત્સેચકની તે ઉત્સેચક નું તે નિર્માણ કરે F0 અને F1 હવે આ પ્રોટોનનો ઢોળાશને તોડવાનો છે કારણ કે પ્રોટોનનું પ્રમાણ અંદર વધી ગયું છે બહાર ઘટી ગયું છે એટલે પ્રોટોનનો સહકેન્દ્રિતતાનો ઢોળાશ કઈ તરફ છે તો થાઇરોઇડના અવકાશીય ભાગથી આધારક તરફ હરિત કણ તે ઢોળાશને તોડવા માટે એટલે બંને બાજુ પ્રોટોનનું પ્રમાણ સાંદ્રતા સરખી કરવા માટે H+ જે છે ક્રમ એક પછી એક આ ATPase ઉત્સેચકમાંથી પસાર થાય અને ઢોળાશ તૂટે હવે આ ઢોળાશ જ્યારે તૂટે ત્યારે અલગ અલગ પ્રકારના ફોસ્ફોરાઇઝેશન માટેના ઉત્સેચકો નિર્માણ પામે અને આ ઉત્સેચકો જે છે આ ઉત્સેચકો જે ADP પ્લસ ફોસ્ફેટાઇનને એકબીજા સાથે જોડે અને ATP નું સંશ્લેષણ તો જ્યારે આ પ્રોટોનનો ઢોળાશ તૂટે પ્રોટોન આયન અંદરથી બહાર જાય એ બહાર જશે ત્યારે વિશિષ્ટ પ્રકારના એટલે ફોસ્ફોરાઇઝેશન માટેના ઉત્સેચકો સંશ્લેષણ પામે અને આ ઉત્સેચકો ADP પ્લસ ફોસ્ફેટ આયનને જોડીને એક ATP નું સંશ્લેષણ કરે એટલે જોઈ ગયા ATP અહીંયા બન્યો જ્યારે NADPH પ્લસ H પ્લસ અહીં એટલે આપણે જે જોઈ ગયા ને કે અચક્રિય ફોટોફોસ્ફોરાઇઝેશન ની અંદર ATP અને NADPH પ્લસ H પ્લસ બને કેવી રીતે બને તો એક્ઝેક્ટલી આ રીતે બને અને અહીંયા જ્યારે આ પ્રોટોન અહીંથી પસાર થતા હોય ને ત્યારે F0 અને F1 નું કન્ફિગરેશન ચેન્જ થાય એમ ફરે એનો આકાર એમ ફરતું જાય એ ફરતું હોય એ ફરે અને એના લીધે અલગ અલગ ઉત્સેચકો સંશ્લેષણ પામે ફોસ્ફોરાઇઝેશન માટેના અને એ ઉત્સેચકો ADP પ્લસ ફોસ્ફેટ આયનનું જોડાણ કરીને ATP નું સંશ્લેષણ કરતો આ રીતે એક્ઝેક્ટલી ATP નું સંશ્લેષણ ખૂબ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આ બી ખાસ તમને સૂચના દીકરાઓ બે વખત આ વિડિયો જોજો બરાબર આ જ વસ્તુ બે વખત બી સમજાવીશ પણ તમે બે વખત વિડિયો જોશો એટલે તમને ક્લિયર થઈ જશે કારણ કે વિડિયોની લેન્થ પછી ઘણી વધી જાય અને એકનું એક બે વાર વિડિયો હું ભણાવી તો બોરિંગ પણ લાગતું હોય છે એટલા માટે ઓકે દીકરાઓ ઓલ ધ બેસ્ટ હેપી લર્નિંગ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટ ની અંદર આમાંથી પણ ક્વેશ્ચન નીકળી શકે